નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેલો ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 8 વિષય ગણિત જ્ઞાન સેતુ બ્રિજ કોર્સનો આપણે અભ્યાસક્રમમાં આજે ભાગ 4માં હું બોરસે સંદીપ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 7નું પાયાનું જ્ઞાન મળી રહે તેથી 8માં ધોરણમાં આપણને ગણિત વિષયમાં તકલીફ ન પડે, તો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. મિત્રો, ભાગ 3માં આપણે જોયું હતું કે ગુણાકાર માટે અને સરવાળા માટે જે નિયમ છે તે નિયમ સમજવા પડે. માઇનસ માઇનસ, પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ માઇનસ. વારંવાર કીધેલું છે કે જો સમાન નિશાની હોય તો પ્લસ થાય અને અલગ નિશાની હોય તો માઇનસ થાય. તો મિત્રો, આપ સૌને ખબર છે તે પ્રમાણે કે સમાન નિશાની હોય તો પ્લસ થશે અને અલગ નિશાની હોય તો માઇનસ થશે. તો ક્વેશ્ચન નંબર 3, એનો પહેલો દાખલો જોઈએ. 6 × 19, 6ની આગળ કઈ ન નિશાની હોય તો પ્લસની નિશાની હોય, તો 19 × 6 નો ઘડિયો આવડે તો 114, અને પ્લસ માઇનસ બંને અલગ નિશાની છે તો માઇનસ. મિત્રો, હા, તમને આગળ વાત કરેલી હતી કે જો સરવાળો અને બાદબાકી હોય તો જ મોટાની નિશાની, સરવાળો અને બાદબાકી ન હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો આપણો આ નિયમ લાગે કે સમાન નિશાની હોય તો પ્લસ, અલગ નિશાની હોય તો માઇનસ. ચલો બીજો દાખલો જોઈએ. 4 × 8 = 32, નિશાની અલગ છે તેથી માઇનસ 32. ચલો −3 − 2, સમાન નિશાની છે 3 × 2 = 6, 15 × 16, જેને ન આવડે તે ગુણાકાર કરી શકે. 15 અને 16નો ગુણાકાર જોઈએ. 0 × 5 = 1, 6 × 5 = 35, વધી પડી 3, 6 × 1 = 6, 7 × 8 = 9, 0 × 4 = 240. તો 240 તો સમજ પડી ગઈ. નિશાની કઈ લેવાની? બંને અલગ નિશાની છે, વચ્ચે ગુણાકાર છે તેથી માઇનસની નિશાની. મિત્રો, 31 × 100 એટલે ઝડપથી ખબર પડી જાય, 31 × 1 = 31 અને પાછળ 2 0, નિશાની બંનેની કેવી છે? સમાન છે. સમાન હોય તો પ્લસની નિશાની. મિત્રો, 6ઠાનો જવાબ તમારે 5મા મુજબ જ કરવાનો છે, એનો જવાબ મને તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. હા મિત્રો, ચલો 7મા દાખલાનો જવાબ જોઈએ. 5 × 20, 5 × 20, નિશાની અલગ છે તેથી −20. 8માનો જવાબ, 6ઠ્ઠો અને 8માનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તમારે બ્રિજ કોર્સની બુક મળી ગઈ હોય તો તેમાં લખવાનું છે અને જવાબ તમારે ફરજિયાત લખવાના છે, અને જો ન મળી હોય તો શાળામાંથી ઝડપથી મળી જશે ત્યારે તમે તે તમારી બુકમાં લખી શકશો. વધારે પ્રેક્ટિસ માટે પેજ નંબર 13 પર આપેલી રમત તમારા ભાઈ બહેન સાથે રમી શકો. તો આ પ્રકારની સરળ સમજૂતીના વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુણાકારના ગુણધર્મ વિશેની વાત કરવાની છે. આગળના વિડીયોમાં સરવાળાના ગુણધર્મની વાત કરી હતી, જો તમે ભાગ 3 ન જોયો હોય તો તે જોઈ લો, તો તમને બધા જ ગુણધર્મ વિશેની માહિતી મળે. અને જો પ્રથમ વખત જોતા હો તો આપણે પહેલો, બીજો અને ત્રીજો ભાગ આપેલો છે, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, તો તમે જોઈ શકશો અને તમારું ગણિત સહેલું, સરળ અને રસપ્રદ રીતે શીખી શકશો. વાત કરીએ સંવૃતતા. સંવૃતતા એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીએ તો એનો જવાબ કેવો આવે છે? તો સંવૃત ક્યારે કહેવાય? તો ગુણાકાર કરતાં પણ જો જવાબ પૂર્ણાંક આવે. તો પહેલાં પૂર્ણાંક એટલે શું? તો પૂર્ણાંક એટલે 0, 1, 2, 3, એક બાજુ અનંત, આ બાજુ જઈએ તો −1, −2, −3. એક સવાલ આવેલો, સૌથી મોટી પૂર્ણાંકમાં ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ? તો −1. સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ? −1. કારણ કે −2, −3 જેમ જેમ આગળ જાય તેમ નાની સંખ્યા થતી જાય. તમે જોઈ શકો 2 × 5 = 10, 10 ધન કેમ આવ્યા? બંને નિશાની સમાન છે તેથી ધન આવે છે. 10 એ આમાં આવે, હા, 3, 4, 5, 6, 7, 8, 9, 10 માં આવે. તેથી ગુણાકાર વિશે
સંવૃત્તાનો નિયમ લાગુ પડે છે. આગળની વાત કરીએ, 13 × 12 12 × 3 = 36 માઇનસની નિશાની 12 × 3 = 36 360 ના 360 નિશાની માઇનસ. જો પહેલાં 12 અહીં હતા, હવે 12 અહીં આવ્યા, બંનેનો ક્રમ બદલાયો છે. ભલે બદલાયો, જવાબમાં કોઈ ફરક નથી પડતો. 360 એ પૂર્ણાંક સંખ્યા કહેવાય, હા કહેવાય, કારણ કે 0 પછી -1 પછી -2 ડેશ ડેશ આગળ વધતા જાઓ તો 360 આવશે. 15 × 23 કરીએ, ગુણાકાર કરવાનો છે. 15 અને 23નો ગુણાકાર કરવાનો. 0 2 5 10 0 એ વધી પડી 1, 2 1 2 અને 3 3 5 15 3 1 વધી પડી 1 3 1 3 ને 1 4 કેટલો જવાબ આવે? 345. નિશાની સમાન છે. નિશાની સમાન હોવાને કારણે તમારે જવાબ પ્લસમાં આવશે. હવે આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 345 એ પૂર્ણાંક સંખ્યા કહેવાય, હા કહેવાય, કારણ કે 0 1 2 3 અનંત આગળ વધે તેમાં 345 આવશે. તેથી કહી શકાય કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત છે. સંવૃત કોને કહેવાય ખબર પડી ગઈ? બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરો એ પૂર્ણાંક જ આવવો જોઈએ. હવે મિત્રો, ક્રમનો નિયમ ઉપર આપણે એક જોયું હતું. જુઓ, -30 × 12 12 × -30 ક્રમ બદલ્યો, જવાબમાં ફરક પડતો નથી. ચલો બીજો ગુણધર્મ જોઈએ. 3 × 4 -12 આવ્યા, 4 × 3 = 12 -12 આવ્યા, જવાબમાં કોઈ ફરક પડતો નથી. તેથી ક્રમનો નિયમ લાગે છે. -30 × 12 360 જે આપણે ઉપર જોઈ ગયા છે, 12 × -30 360 જવાબમાં કોઈ ફરક પડતો નથી. ચલો, 15 × 50 150 પરંતુ પ્લસ, કારણ કે નિશાની સમાન છે, ક્રમ બદલ્યો. 10 × 15 150 જવાબમાં કોઈ ફરક પડતો નથી. આ તમારે જાતે કરવાનું છે. 15 × 15 15 × 15 નિશાની સમાન છે, તેથી પ્લસની નિશાની જે લખવાની જરૂર નથી. મિત્રો, ક્રમનો નિયમ ટૂંકમાં યાદ રાખીએ, ક્રમ બદલતા જવાબમાં ફરક ન પડે તો તે ક્રમનો નિયમ લાગુ પડે છે. વચ્ચે ગુણાકાર છે, તેથી ગુણાકાર માટે ક્રમનો નિયમ લાગુ પડે છે. શૂન્ય વડે ગુણાકાર, શૂન્ય વડે ગુણાકાર કોની વાત કરીએ તો -3 × 0 જવાબ આવે 0, -5 × 0 જવાબ આવે 0, 0 - 4 0, 0 - 6 0. તો શૂન્ય વડે ગુણાકાર, ગમે તે સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર કરો તો હંમેશા 0 આવશે. ગુણાકાર માટે તટસ્થ સંખ્યા, ભાઈ તટસ્થ સંખ્યા એટલે શું? સરવાળા માટેની તટસ્થ સંખ્યાની વાત કરીએ. સરવાળા માટે તમે ખબર જ છે, 1 + 0 જવાબ શું આવે? 1. 5 + 0 જવાબ શું આવે? 5. 0 + 1નો પણ જવાબ કેટલો આવે? 1. 0 + 5નો જવાબ પણ કેટલો આવે? 5. તો તમે જોઈ શકો, કોઈ એવી સંખ્યા કે જે ઉમેરવાથી જવાબ નથી બદલાતો તો 0 એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા કહેવાય. હવે આપણે કોની વાત કરવાની છે? ગુણાકાર માટે તટસ્થ સંખ્યા. એવી કોઈ સંખ્યા છે? તો હા, 1 છે. ચેક કરીએ, -3 × 1 તો -3 આવે, -4 × 1 તો -4 આવશે, 1 × 5 તો 5 આવશે, 1 × 8 તો 8. તો તમે જોઈ શકો, એક સાથે ગુણાકાર કરવાથી જવાબમાં કોઈ ફરક નથી પડતો તો આ સંખ્યા આપણા માટે, એટલે કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા થશે. તેથી ટૂંકમાં લખી શકાય, 1 × 1 અને 1 × 1 બરાબર જવાબ કેટલો આવે છે? 1 આવે છે. ચલો, -1 એ પૂર્ણાંક સંખ્યા માટે તટસ્થ સંખ્યા નથી. -1 નથી મિત્રો, હા ખરા ખોટામાં પૂછાય તો આપણને આવડવું જરૂરી છે. ચલો મિત્રો, જૂથનો નિયમની વાત કરીએ. જૂથ બનાવવાનું, જવાબ લાવવાનો. ચલો, પહેલું જૂથ છે -3 × -2 અહીંયા નિશાની આપેલી નથી, પણ વચ્ચે શેની નિશાની હોય? ગુણાકારની. -3 - 2 બંનેની નિશાની સમાન છે. 3 × 2 = 6 6 × 5 = 30 ઓકે. -3 - 2 × 5 -3 ના -3 2 × 5 = 10 અને નિશાની અલગ છે, તેથી -10 -10 -3 નિશાની સમાન છે, તેથી જવાબ 30.
ફરીથી એક વખત ક્લિયર કરી લઉં, જો આવી રીતે હોય 3 - 10 તો બાદબાકી કરવાની છે તો મોટાની નિશાની આવશે, સરવાળો અને બાદબાકી હોય ત્યારે જ મોટાની નિશાની આવે। ગુણાકારમાં આ નિયમ લાગુ પડતો નથી। ગુણાકારમાં તો એક જ નિયમ, કયો નિયમ? સમાન નિશાની તો પ્લસ અને અલગ નિશાની તો માઇનસ। ખૂબ સરળ રીતે આવી નાની નાની ટ્રીકથી તમને ગણિત સરળતાથી આવડી જશે મિત્રો। મિત્રો જો વિડીયો ગમતો હોય તો એક લાઈક દબાવી દેજો। ચલો આગળ વાત કરીએ મિત્રો। જૂથ બનાવેલો છે, જૂથનો નિયમ ક્યારે લાગુ પડે? જ્યારે જવાબ અલગ ન હોય। 1 × 2 × c, અહીંયા એ બીનું જૂથ છે, અહીંયા કોનું જૂથ છે? 2 × cનું જૂથ છે। એક ઉદાહરણ જોઈએ, હા જોઈ લઈએ। ચલો 3 × 2 × 5, તો 3 × 2 = 6, 6 × 5 = 30, 3 અને 2નું જૂથ હતું। ચલો હવે આપણે થોડુંક જૂથ અલગ કરીએ, 2 × 5નું જૂથ કરીએ, 3 × 2 = 10, આવી ગયો જવાબ 30। જવાબ 30 આવે છે, તેથી ગુણાકાર માટે જૂથનો નિયમ લાગુ પડે છે। હવે વિભાજન કરવાનું છે। વિભાજન કોનું કરવાનું છે? સરવાળા પર ગુણાકારનું વિભાજન। બહાર ગુણાકારની નિશાની છે, અંદર સરવાળાની નિશાની છે, તો આને આપણે વિભાજન કરવાનું છે। -2 × 3 જોઈ શકો છો, બરાબર નીચે આપેલું છે, -2 × 3 નીચે આપેલું છે, પછી -2 × 5 એ પણ નીચે આપેલું છે। પહેલા બંનેનો ગુણાકાર આપ્યો, 5 + 3 કેટલા છે? 8 × 8 = 16। ચલો આ -2ને અંદર લઈ જઈએ, -2 × 3 + -2 × 5 -2 × 3 તો -6 અને -10, -+ તો -16, અને -16 બંનેનો જવાબ સરખો આવ્યો, તેથી વિભાજનનો ગુણધર્મ લાગે છે। ગુણાકાર માટે પણ જોઈ શકીએ છીએ અહીં, બરાબર છે, જેને વ્યાપક રીતે પૂર્ણાંક કહી શકાય, a × b - c, a × b - a × c વિભાજનનો નિયમ છે। ગુણાકાર પર સરવાળાનું વિભાજન થતું નથી, આનું ઊંધું ન થાય તેની આપણે કાળજી રાખવાની છે મિત્રો। જાતે ગણિયાના દાખલા આપણે આગળના ભાગમાં જોઈશું, ત્યાં સુધી તમારે 1 થી 4 ભાગ જે ગુણધર્મ આધારિત છે તે સંપૂર્ણ જોવાના, કારણ કે આ દાખલા ગણવા માટે તમને ગુણધર્મ આવડવા જરૂરી છે। હા, એની પહેલાં તમારે આટલું મોઢે કરી નાખવાનું, કઈ સંખ્યા? તો જુઓ, 2 × 5 = 10, ત્યારબાદ તમને ખબર છે 20 × 5 = 100, ત્યારબાદ 25 × 4 = 100, 250 × 4 = 1000, અને 250 × 8 = 1000, 500 × 2 = 1000। આટલું તમને આવડવું જોઈએ, આ આવડશે। આપણે આગળના ભાગમાં આને વાત થોડીક કરીશું અને ગુણધર્મ આધારિત ઉપયોગો અને ગણતરી કરીશું। જો મિત્રો આ પ્રકારનો વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। મિત્રો આપણે ધોરણ 1 થી 10ના દરેક બ્રિજ કોર્સના વિડીયો તથા ધોરણ 10નો સંપૂર્ણ અભ્યાસક્રમ આ ચેનલ પર મૂકવાના છીએ। સાથે સાથે NMMS, NTSC આ પ્રકારની જે એક્ઝામ છે, PSC આ પ્રકારની એક્ઝામના પણ વિડીયો આ ચેનલમાં મૂકીશું, અતિ સરળતાથી અને સમજાય તેવી રીતે તમને શિક્ષણ આપીશું। તો મિત્રો આ પ્રકારનો વિડીયો તમારે જોવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ અને અભિનંદન આ વિડીયો જોવા બદલ, જેથી તમને આ પ્રકારના દાખલા આવડી જાય।